સુરત મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર જ અપાય છે, જે અંતર્ગત બુધવારના રોજ ભેસુ ખાતે આવેલ સુડા ભવનમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત મનપાની અઠવા ઝોનમાં આવેલ વેસુ ખાતે સુડા ભવનમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કેમ્પમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા ઝડપથી નિકાલ કરી શકાય તે હેતુથી રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજ્યો હતો. સુરત મહાનગરપાલિકા કે અસિસ્ટન્ટ કમિશનર, ઝોનલ ચીફ, ઝોનલ ઓફિસર ઓર સુરત મહાનગરપાલિકા કી પૂરી ટીમ જો સેવા સેતુ કો સફળ બનાને કે લિયે દિન રાત એક કરકે મહેનત કર રહે હૈ, એસે સભી લોગો કા મેં સુરત મહાનગરપાલિકા કી તરફ સે હાર્દિક આભાર વ્યક્ત કરતા હું और आए हुए सभी लाभार्थियों का भी मैं आभार व्यक्त करता हूं कि गुजरात सरकार के द्वारा दी जा रही सुविधाओं का आप लाभ ले रहे हैं. और मैं आपसे निवेदन करता हूं कि आप लाभ लेने के पश्चात जब भी घर पे जाएं, आसपास मित्रों को, सोसाइटी में जिसको भी आप संपर्क कर सकते हैं, संपर्क करके यह बताने का ज़रूर कष्ट करिएगा कि गुजरात सरकार के द्वारा જો એ પ્રમાણપત્ર દિયે જા રહે હૈ ઘર આંગન મેં જિસકે લિયે આપકો દો દો તીન તીન દિન જાના પડતા હૈ, એસે પ્રમાણપત્ર કો આપકે આંગન મેં આકે સરકાર દે રહી હૈ ઉસકા લાભ લે. અસ્તો ભારત માતા કી જય. સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોનમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્યના રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોર કાનાણી, સાંસદો, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમમાં સરકારી સેવાઓનો લોકોએ લાહો લીધો હતો. ब्यूरो रिपोर्ट LK7 न्यूज़ सूरत.